ऐप जुओ खबरों 30 सेकंड में डाउनलोड करो तक ऐप डिस्क्रिप्शन पर आपेली लिंक पर हमराज क्लिक करो। जीएलएस रेगिंग मामले हवे राजनीति शुरू थई चुकी छे। धारासभ्य जिग्नेश मेवाणी खुद मैदान में आवी गया छे। जिग्नेश मेवाणी अने एनएसयूआई ना कार्यकर्ताओए आजे नवरंगपुरा पोलीस स्टेशन पर हल्ला बोल कर्यो अने सूत्रोच्चार पण कर्यो। त्यां जिग्नेश मेवाणीए महत्वनुं निवेदन आप्युं, शुं कह्युं छे जोईशुं आ रिपोर्टमां। नमस्कार, आप जोई रह्या छो गुजरात तक अने आपनी साथे हुं छुं सौम्या। रेगिंग की घटना मामले जिग्नेश मेवाणीए आक्षेप कर्या हता के दलित युवानों ने एबीवीपी ना कार्यकर्ताओं द्वारा बड़जबरी पूर्वक जय श्री राम ना नारा बोलावामां आव्या हता, जेनो वीडियो पण वायरल थयो। पोलीस पीड़ित युवक नी फरियाद लेवाना बदले तेनी सामे ज गुनो नोंधी धरपकड़ करे छे। एट्रोसिटी नी फरियाद युवक नी नथी लेवामां आवती। कैम्पस नी बार एनएसयूआई साथे जोड़ायेला दलित समाज ना एक युवक ने एनी मर्जी नी विरुद्ध बड़जबरी पूर्वक धक्का मारी भाजपनो खेस एना गळामां लटकावी जय श्री राम बोलवानी फरज पाड़ी, ज्यारे एने जय श्री राम बोलवाना बदले जय भीमना नारा लगाव्या तो एनी विरुद्ध जाति विषय के अपमानित कर्यो, फरी धक्का मार्या। आनो वीडियो उपलब्ध छे। आदिवासी के दलित समाजना ना होय एवा व्यक्ति द्वारा दलित के आदिवासी समाजना व्यक्तिनी विरुद्धमां जाहेरमां लोको जोई शके एम आवुं कृत्य करवुं એ એટ્રોસિટીસ એક્ટની કલમ 3(1)(r) મુજબ ગુનો બને છે। આટલું સ્પષ્ટ ચિત્ર હોવા છતાં તક્ષી નામના જે યુવાનની સાથે આ ઘટના બની એની ફરિયાદ નોંધવાના બદલે કલમલમ અને ગાંધીનગરના ઇશારે નવરંગપુરા પોલીસ સ્ટેશને આ દલિત સમાજના પીડિત યુવકની ઉપર એફઆઈઆર કરી એને એટલું બધું બદનામ કર્યો, એની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી કે એના પરિવારજનો એનએસયુની ટીમને અમને કહી રહ્યા છે અમને આપઘાત કરવાના વિચાર આવી રહ્યા છે। આખો ગુજરાતનો દલિત સમાજ યુથ કોંગ્રેસ એનએસયુની સાથે છે, એટલે કોઈ પણ પ્રકારની હું કૃત્ય કરવાની ફરજ ના પડે એના માટે અમે પોલીસ તંત્ર અને પ્રશાસનને કહીએ છીએ કે આ પ્રમાણે તમે બાયસ વર્તન કરી, પૂર્વગ્રહ સાથે વર્તન કરી એની એફઆઈઆર ના લો અને એની વિરુદ્ધ જે પણ ફરિયાદ લઈને આવે એનો ગુનો દાખલ કરી દો। એના મધરનું એવું કહેવું છે કે લોકો ઘરે જમતા હતા અને એ છતાં જમતા જમતા એમને ઉપાડી છોકરાની ધરપકડ કરી છે, એની જે પોતે પીડિત છે। લા દેખાડે છે કે સૌનો સાથ સૌનો વિકાસ નથી। તમે ડીસીપીને રજૂઆત કરી, શું કીધું ડીસીપી? ડીસીપીને રજૂઆત કરી, એ કહે છે કે અમે કોલેજમાંથી રિપોર્ટ મંગાવીશું રેગિંગ થયું છે કે કેમ, પણ હકીકતમાં એવી છે કે રેગિંગની ઘટના બની હોય કે ના બની હોય, જાહેરમાં કોઈ અનુસૂચિત જાતિના વ્યક્તિની વિરુદ્ધમાં આ પ્રમાણે એનું ઇન્સલ્ટ કરવામાં આવે, એને આ પ્રમાણે હ્યુમિલેટ કરવામાં આવે, એ પોતે જ એટ્રોસિટી એક્ટની વ્યાખ્યા મુજબ ગુનો બને છે। એટલું જ નહીં, આમાં જરૂર પડશે ફરી અમે કોર્ટના શરણે પણ જઈશું, રોડ ઉપર પણ ઉતરીશું અને આવતીકાલે 11 વાગે અમે કાં પોલીસ કમિશનર એના બંગલે જઈશું અથવા તેમની ઓફિસ જઈશું, બંને જગ્યાએથી કોઈ પણ એક જગ્યાએ કાલે સરપ્રાઇઝ આપીશું, એ વાત નક્કી છે। એનએસયુઆઈનો ફરિયાદ લઈને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આવ્યો, ઉલટું એની પર એફઆઈઆર કરી। અમારું એવું કેવું છે કે એનએસયુઆઈના યુવકની વિરુદ્ધમાં તમે જે પ્રમાણે તમારાથી તાબડતોબ ફરિયાદ લઈ લીધી અને એ પોતે જે ફરિયાદ કરે છે એનો તમે કોગ્નિઝન્સ લેતા નથી, મતલબ કે ક્યાંક ને ક્યાંક તમને કમલમની અથવા પેલા 8 ચોપડી પાસ ગૃહમંત્રીની સૂચના છે કે આમાં ફરિયાદ લેવાની નથી। તો બીજી તરફ સમગ્ર મામલે ડીસીપી ઝોન 1 નું કહેવું છે કે પીડિત યુવકની કોલેજમાંથી રેગિંગની કોઈ ફરિયાદ નથી આવી। યુવકની સામે એક યુવતીએ 323ની ફરિયાદ કરી હતી, જે મુજબ તેની સામે કાર્યવાહી કરી છે। પોલીસે ઓલરેડી કોલેજના ઓથોરિટીઝને લેખિતમાં પૂછેલું છે કે આવી કોઈ ઘટના બની છે કે કેમ, અને એમને કોઈ આ ઇન્કવાયરી કરી રહ્યા છે કે કેમ, એ અહેવાલ આવ્યા પછી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। તેની પર ફરિયાદ નોંધવામાં આવી તે વખતે પણ તેને ઘરેથી ઉઠાવવામાં આવ્યો, આ વખતે શું થયું? ના, એવું કોઈ બનાવમાં હકીકત ન થતી નથી। સર, જે અરજદાર છે, જે છોકરો એવું કહી રહ્યો છે કે તેની સાથે રેગિંગ થયું, એની સામે કઈ ફરિયાદ નોંધવામાં આવી છે? એની સામે એક મહિલા જે અભ્યાસ કરતી હતી એને ફરિયાદ આપેલી હતી, 323ની 80 ફરિયાદ છે।
તો હવે આ મુદ્દો આવનારા દિવસોમાં ક્યાં જઈને થમશે તે જોવું રહ્યું. આ વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.